ખાવા ન મળ્યું તેથી થયા, બોલો ને. તમને એમ થાય છે કે સ્વામી પછી નીચે આવશે, હું તો એકલો જ છું, તમે તો આટલા બધા છો. સાધુ ન મળ્યા તેથી થયા બાવા, આવી જગતમાં કહેવત છે. અરે ખાવા ન મળ્યું તેથી થયા બાવા, આવી જગતમાં કહેવત છે. સાધુ કોણ થાય? કપડાં કોણ પહેરલે? તો કે જેને ખાવા ના મળતું હોય, એ જેના ઘરમાં હરખું ખાવાનું ના હોય, કાંઈ ના હોય, દુઃખ દુઃખ ને દુઃખ હોય. અને એક વસ્તુ તો સાચી, જો ડૉક્ટર થવાય તમારે મેડિકલમાં જવું પડે, લોયર થવાય તમારે કોલેજમાં જવું પડે, બીજું કાંઈ પણ તમારે કોઈ પણ ડિગ્રી મેળવવી તો જવું પડે, પણ આની અંદર કોઈ તમારે શરત જ નહીં. તમે આવો અને એટલું કહો કે બસ મને હવે આ ગમતું નથી સંસારમાં, તો અમે તરત જ કહીએ કે વાંધો નહીં, હાલો હાલો, બહુ સારું, સાચું સમજાઈ ગયું તમને, પછી ભલે તમે દુઃખથી આવ્યા હો. અને અહીં આગળ એક હારામ હારું કે અહીં કોઈ દિવસ તમને કોઈ મંદી ના નડે, તેજી ના નડે, ગમે એવું કોઈ ઉપાધિ આવી જાય, અહીં કોઈ ન, ગમે એવા ભાવ ચોખા ના વધે, ઘી ના વધે, તેલ ના વધે, મકાન ના વધે, કાંઈ ઉપાધિ નહીં. અમારે ભીખુ દાદા ગઈકાલે દાદાએ વોટ્સએપ ઉપર મોકલ્યું, સંતો બતાવતા હતા કે એક નળમાંથી રૂપિયા પડતા હતા, તે બાપા ઉપર આવ્યા, મને કે સ્વામી ઓલું જોયું ધનતેરસનું? મેં કીધું જોયું ને બાપા. મને કે એ રૂપિયા પડતા હતા. મેં કીધું બાપા એ પાઇપ એવું કરો, તમે જ્યાંથી જોયું હોય ત્યાંથી નાખી દો, આપણે સીધી સામે બેંકમાં નખાઈ દઈએ, એટલે આપણે લોયા ધામ જ ખડકી દઈએ બધે. મેં કીધું આ નળ હારો છે, પડ્યા જ કરે, બોલો. પણ એ નળમાંથી એ રૂપિયા તમે બધાએ જોયો જ હશે એ વિડીયો, મને ગઈકાલ સંતોએ બતાવ્યો. એ રૂપિયા પડતા હોય તો મને એ કહો કે આપણને કોઈને ગોલ્ડન સિક્કા એમાં દેખાતા હતા, પણ એક મિનિટ પણ આપણને એવી ઈચ્છા, એક સેકન્ડ પણ એવી કલ્પના થાય કે આમાંથી બે લઈ લો, આપણે જોઈને બધા હસીએ. હું આટલી વાત કરું છું, તમે આટલું જોયું તોય હસો છો. કારણ શું? આપણને દ્રષ્ટિ થઈ ગઈ કે આ તો કેવું છે, બોલો કેવું છે? કાલ્પનિક, ખોટું છે. બસ જ્ઞાની ત્યારે થવાય છે વાતો સાંભળી, અને જે ખરેખર જે સાચા સિક્કા આપણને લાગે છે ને એ પણ ખોટા દેખાવા લાગે, જે સાચું જગત લાગે છે ને એ પણ આપણને ખોટું દેખાવા લાગે. આ તો સ્વપ્નું છે, હોય દેખાય છે, છે નહીં. આવું જ્યારે થઈ જાય, એ પેલું ખોટું એટલા માટે લાગે છે, રૂપિયાના ઢગલા થાય છે કે નાનો છોકરો જોશે ને તો એને એવું લાગશે કે ઓહો આટલા બધા રૂપિયા. પણ આપણે જોઈએ છીએ તો આપણને ખબર છે કે આ તો એક ચિત્ર બનાવેલું છે, વિડીયો બનાવેલો છે, આપણને ખબર છે. કારણ કે આપણે એ છોકરા કરતાં ઊંચા સ્ટેજ ઉપર છીએ, એમ આપણે જે સ્ટેજ ઉપર છીએ ત્યાંથી કંઈક ઊંચા સ્ટેજ ઉપર જાશું ત્યારે આ જગત આપણને સેમ એવું ચિત્ર જેવું દેખાશે, ત્યારે બોલતા ચાલતા બધા ચિત્ર જેવા દેખાશે, ત્યારે આપણને લાગશે કે હું તો સ્ટેજ પ્રોગ્રામ કરું છું. કયો પ્રોગ્રામ? આ પૃથ્વી પર તો સ્ટેજ પ્રોગ્રામ કરવાનો છે. સ્ટેજ પ્રોગ્રામની અંદર તમને પાત્ર આપી દીધા હોય, સમજ્યા ને, મોટા દરબારનું પાત્ર આપ્યું હોય ને, તલવાર લટકાવી હોય ને, સુરા બાપુ થયા હોય ને, કોઈ શિવાજી થયા હોય ને, ગમે એવા થયા હોય, અહીંયા આગળ ગમે એવું કરે, પણ હેઠા ઉતરે પછી ઘેર જઈને કે હું શિવાજી છું તો શું થાય મને કહો તો? ઘરવાળા કે બેસ, અહીંયા આગળ શિવાજી થયા હોય સ્ટેજ ઉપર ને ઘેર વાસણ ધોતા હોય, સ્ટેજના શિવાજી ઘેર વાસણ ધોવે. કારણ કે અહીં કયો પ્રોગ્રામ હતો? ઓરિજિનલ પ્રોગ્રામ તો ઘેર હાલે, આ તો સ્ટેજ પ્રોગ્રામ હતો. અહીંયા આગળ તો કોઈ મહારાજ બને તો ગાદી ખાલી કરી દે, ભાઈ મોટા રાજા આવે, હાલો ગાદી ખાલી કરી દો, કારણ કે સ્ટેજ પ્રોગ્રામ છે. ઘેર ઓરિજિનલ પ્રોગ્રામ હાલે, એમાં પૃથ્વી પર આપણે કોઈના માં થયા, બાપ થયા, દીકરા થયા, દીકરીઓ થયા, બધું જ, મામા થયા, કાકા થયા, એન્જિનિયર થયા, ડૉક્ટર થયા, બધું જ થયા, બધો સ્ટેજ પ્રોગ્રામ છે. ઓરિજિનલ પ્રોગ્રામ કયો છે? મહારાજના અનાદિ મુક્તોની પંક્તિમાં ભળવું, આ ઓરિજિનલ પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામને બરાબર ભજવી રાખવો કે મહારાજના અનાદિ મુક્ત થવા માટેનું મારું જે સ્ટેજ છે એની ઉપર મારે મારું પાત્ર બરાબર ભજવવાનું છે. પાત્ર એ જ છે કે આ જગતના કોઈ બંધન જે દિવસે મહારાજ આવે, આપણા 30 વર્ષ હોય, 25 વર્ષ હોય, 50 વર્ષ હોય, 70 વર્ષ હોય, 75, 80 હોય કે 10 વર્ષ હોય, પણ સમજણ આપણી એવી હોય આ મહારાજ આવ્યા અને આ એ મુક્તની પંક્તિમાં ભળવું છે, આ મહારાજ આવ્યા અને મુક્તની પંક્તિમાં ભળવું છે, એ જ આપણી સાચી દિવાળી છે. જગત માટે આજે કાળી ચૌદશ હોય, આપણી માટે તો મહારાજ મળ્યા ને ગુરુજી જેવા મોટા સાધુ મળ્યા ને આધારણ સ્વામી ગુરુ મળ્યા, આપણી તો બધી ધોળી ચૌદશો છે, આપણી કાળી ચૌદશ છે જ નહીં, આપણી ધોળી ચૌદશો છે. વીરજી ભગતને સંસ્કાર એવા દીધા મણીબાએ કે જેનાથી
એ મની જેવા બને. મની બાએ સંસ્કાર દીધા એવા રે, રજીને બનાવવા મની જેવા રે. મની બાએ તાળી પાડીને દીધા એવા રે, વીર જીને બનાવવા મણી જેવા રે. માતા તાની પદાવે છે ઊંચી રે, તણી પદવી છે ઊંચી રે. માતા તાની પદવી છે ઊંચી રે, માતા તણી પદવી છે ઊંચી રે. પુત્ર પરિવાર ની મોક્ષ કૂંચી રે, પુત્ર પરિવાર ની મોક્ષ કૂંચી રે, પુત્ર પરિવાર ની મોક્ષ કૂંચી રે, પુત્ર પરિવાર ની મોક્ષ કૂંચી રે. એમાં પણ માતાનું પાત્ર બહુ ગજબનું છે. અમને પણ એવું અનુભવમાં આવે અને તમને પણ એવું અનુભવમાં આવતું હશે કે જે પરિવારોની અંદર મા બરાબર મજબૂત હોય ને સત્સંગમાં, તો એનો છોકરો ગમે તે રીતે સત્સંગમાં થાય, એનો પતિ પણ સત્સંગમાં આવે, ખબર નહીં એનું નામ એને શાસ્ત્રમાં કીધી અબળા. અબળા એટલે તાકાત વિનાની, બળ વિનાની. પણ એ છે કેવી? તરત જ બોલે અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. અનુભવાત્મક હોય એ તરત આવે, ઓલું હું ગમે એટલું ગોખાવું તોય ના આવે. એ કહેવાય અબળા, પણ છે કેવી? સબળા. એ જો ધારે તો થાય, એ ધારે સત્સંગ કરવો છે તો કરાવે, અને એ ધારે કે આનો સત્સંગ નથી રહેવા, સત્સંગ જતો રહે. તમે જોયો કે બહેનો સત્સંગી હોય ને એના દ્વારા પુરુષો સત્સંગમાં આવ્યા હોય ને એવા દાખલાઓ જાજા છે, પણ પુરુષ સત્સંગી હોય અને એના બહેનો સત્સંગી એના કારણે થયા હોય એવાય છે, પણ બહુ જ ગણતરીના, બહુ ગણતરીના. અને માતાની છે, અમે જોઈએ જેનો બાપ બહુ પાકો ભગત હોય પણ એની માં જો થોડી કાચી હોય ને, તો એ છોકરો અમારી પાસે આવે ને તો અમને ખબર પડી જાય કે આ મેન પાવર સ્ટેશન છે ને એમાંથી પાવર આમાં આવતો જ નથી. કારણ કે બાપ કાચો, બાપ પાકો છે, પણ છોકરા એની એવી છે કે એ ટીવી જોવાવાળી છે, એ ફરવાવાળી છે, એ ફોરવર્ડ વિચારની છે. તો છોકરો બાપ અહીં લઈને આવે અમારી પાસે, અમે એને ગમે એટલું કહીએ પણ એ છોકરાને ઉડી જવાનું, કારણ કે એની મામા નથી અને એના બાપમાં કશું જ ના હોય, પણ એની માં જો ખરી. અને તમારે એ તો તમને અનુભવ આમાં કંઈ સાબિત કરવું જ ના પડે. અત્યારે આટલી આ સભા બેઠી છે ને, એની અંદરથી તમે જેની માં બહુ પાક્કા ભગત હોય, જેના માં એવા એવા કાઢો, એના છોકરા કાઢો, બાપ પાક્કા હોય એના કાઢો, બાપ કાચા હોય એ કાઢો, અને માં કાચી હોય એ કાઢો. તમને જો આમ તમે આમ એનું એનું રિઝલ્ટ જોઈ લો તમારા આંખોએ, છે કે નહીં? છે ને? હવે એમાં તો આ પાડો, સબળા છે, માની તાકાત બહુ છે. અને દરેક માતાએ પોતાના દીકરા દીકરીઓને એની ફરજમાં આવે છે કે એને પોતાના દીકરા દીકરીઓને ખૂબ સારા સંસ્કાર આપવા જોઈએ, ખૂબ સારા સંસ્કાર. આજે મને આનંદ થાય કે લોયાધામ પરિવારની અંદર યુવાન માતાઓ એવી છે કે એને ત્યાં જન્મેલા નાના દીકરા દીકરીઓને અત્યારથી એવા સંસ્કાર આપે છે કે તને ગુરુજી માગે ને ત્યારે તારે ગુરુજી ભેગા જતું રહેવાનું, આવા સંસ્કાર આપે છે. તને જ્યારે ગુરુજી માગે, ગુરુજી કે, ત્યારે તું અમારી બાજુ જોવા પણ ન રહેતો, ગુરુજીની ભેગા જતો રહેજે. કારણ કે અમે તો તારા મા બાપ ટેમ્પરરી, આ તો ખાલી અમે તને સાચવી, આ તો તારી હોસ્ટેલ છે, તારું ઘર તો એ છે. આવું સમજાવવાવાળી માતાઓ પણ આ સત્સંગમાં, આ પરિવારમાં, આ સભામાં છે, ત્યારે આપણને લાગે કે લોયાધામ પરિવાર સમૃદ્ધ છે. અને એ સમજણને તમે રાખી છે, રાખજો જ. કદાચ આજે નાનો હોય અને આજે બળમાં બળમાં કહી દીધું ને, કાલ પછી હોશિયાર થાય ને બરાબર ગુનિયલને રૂપાળો દેખાય ને તે દી દેવાનો થાય ત્યારે થાય કે અરું આવે છોડવાનો. એ અઘરું. આ પરિવાર તો એવો અલૌકિક છે, ખરેખર આપણા પરિવારની અંદર એવા અલૌકિક રત્નો પડેલા છે, અલૌકિક રત્નો ગ્રહસ્થ આશ્રમમાં પડ્યા છે.
તમારી સભામાં પડ્યા છે, તમારી સભામાં એવા અલૌકિક રત્નો પડ્યા છે. સમયના આખ્યાનની જેમ કથા કરીએ છે ને, એમ સમય આવે આ સભાના રત્નોની પણ વાતો કરશું, આ સભાના રત્નોના આખ્યાનોની પણ વાતો કરશું, આ પરિવારમાં પડેલા રત્નોના આખ્યાનોની પણ વાતો થશે. એવા રત્નો આ સભામાં ના પરિવારમાં છે. બોલો, કોઈને એકનો એક દીકરો હોય અને એવા સ્ત્રી ભક્ત હોય કે જેને આગળ પાછળ કોઈ આધાર ના હોય, એક ભગવાન જ આધાર હોય, બીજો કોઈ આધાર ના હોય, એવા સ્ત્રી ભક્ત હોય અને એ પણ જ્યારે પોતાનો એક દીકરો હોય, એક દીકરી હોય, એમ લખે કે આ દીકરાને કે આ દીકરીને એવા સત્સંગના સંસ્કારો મળે કે ભલે મારો આધાર પાછળ કોઈ ના હોય પણ જો આ સાધુ થાય તો એને એવા સંસ્કાર આપીને સાધુ કરી દેજો, એને મારે એની કોઈ જરૂર નથી, મારે તો મહારાજ છે, એવા પરિવારના રત્નો આ સભામાં છે. થાય કે શું, સ્વામિનારાયણ ભગવાન એ વખતે 200 વર્ષ પહેલા એવા ઇતિહાસો હતા એવું નહીં, આજે પણ છે, એવા રત્નો આજે પણ છે. આ પૃથ્વી વાંજની થઈ નથી, ક્યારેય વાંજની થાય નહીં. સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી મને તમને રસ્તો બતાવે એવા દીવા દાંડી રૂપ ત્યાગી અને ગ્રહસ્થમાં એવા સંતો ભક્તો અક્ષરધામમાંથી મહારાજ મોકલતા જ રહેવાના. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપશે આપણે કોઈને જોઈ શકીએ કે જો આ મારી જોડે જ છે, કેવા હાલે છે, મારે આવું હાલવું છે, એવા હોય જ, પણ દ્રષ્ટિ કરીને જોઈએ તો આપણને અનુભવાશે આ તો દિવ્ય સત્સંગ છે, એકદમ દિવ્ય, એકદમ અલૌકિક સત્સંગ છે, અલૌકિક. આજે આપણા અક્ષર નિવાસી મામા હમણાં બસ હવે 2-3 દિવસ પછી 3 નવેમ્બરે ઘટના ઘટેલી, ધામમાં ગયા હતા આજથી 2 વર્ષ પહેલાં, ત્યારે તો પ્રબોધિની એકાદશી હતી, પણ ત્યારે પરિવાર જે આખો છે, રિકી ભગતને મામીની આખો પરિવાર, એને જે રાખી છે, તમને ખબર છે મામાની શ્રદ્ધાંજલિ સભા જ્યારે હતી અહીં શનિવારે આપણે આ સ્ટેજ ઉપર નૃત્ય કર્યું હતું, ત્યારે રિકીને જઈ પણ એ નૃત્યમાં નાચ્યા હતા. આ સ્વામિનારાયણ ભગવાન વખતે જે થતું એ આજે થયું, કેમ નહીં, આપણી પાસે કેમ રહેવા રત્નો નથી, આપણને એનો કેપ કેમ ના હોય. કોઈનો બાપ ધામમાં જાય, બાપ ધામમાં જાય, એક દીકરો પરણવાનો બાકી હોય, એક દીકરો પરણવાનો બાકી હોય, બીજો દીકરો હજુ પરનીન વરસ થયું હોય અને બાપ ધામમાં જાય સાધુની સેવા કરતા કરતા, મંદિરની સેવા કરતા કરતા, અને તોય પરિવારની અંદર રંચ માત્ર નિષ્ઠામાં કસર ના આવે, એ પરિવારો કેવા. આવા તો, આ તો મેં તમને એક દ્રષ્ટાંત દીધું, આવા સેમ્પલ તો અનેકા અનેક છે આ પરિવારમાં, પણ એક દ્રષ્ટાંત દીધું. માટે હું એ કહેવા માંગુ છું કે ફક્ત આપણે એવું ન રાખીએ કે આવા મહારાજ, આવા ગુરુજી, આવા સંતો એ તો બરાબર જ છે, એ તો તમે વિચારો, એ તો બહુ જ વિચારો, પણ સાથે સાથે એ પણ વિચારો કે મને આ પરિવારના ભક્તો કેવા મળ્યા છે, કેવા મળ્યા છે. એક એકનું તમે દ્રષ્ટાંત લો, એક એકની સમજણને જુઓ, એક એક, હા, કોઈક આ વિષયમાં પાર હોય, કોઈ આ વિષયમાં પાર હોય. અમે આજે 50-60-70 સાધુ હોય તો કોઈ એક જ વિષયમાં બધા પારંગત ન હોય, અલગ અલગ હોય. એમ ગ્રહસ્થ આશ્રમની અંદર આવા ભક્તો છે એ આપણી જોડે, આપણે આથી ગોઠનથી ગોઠન ડાબીને બેઠા છે. કોઈક સમજણ તો હશે ને, જેણે એવું એવું કર્યું, મેં આગળ કીધું કે કોઈએ આવું કેવડાવ્યું, કોઈ આમ કીધું, તો એ પરિવારો પાસે કાંઈક સમજણ તો હશે ને. તેવા પરિવારો આપણી વચ્ચે છે, આપણી જોડે છે, એવા ભગવાનના ભક્તો રાખવા જોઈએ. મનીબાએ વીરજીને એવા સત્સંગના સંસ્કારો દીધા છે, એટલે વીરજી ધીરે ધીરે, માતાનું પદ અતિ ઊંચું છે, માટે દરેક માતાઓ પોતાનું બધું જ ધાર્યું છોડીને, એમાં યુવાન માતાઓ ખાસ, કારણ કે તમારી યુવાની હોય, તમે આજે ભણે, કંઈક તમે આજે અભ્યાસ કરેલો સારો હોય, એના કારણથી ઘણી વખત એમ થાય કે આપણે આ યુગ પ્રમાણે બધું ચાલવું, ચોક્કસ ચાલવું જોઈએ, પણ દીકરાને દીકરીઓના સંસ્કારને છોડીને કાંઈ નહીં, એને સંસ્કાર આપીને ચાલીએ. અને એક વસ્તુ છે કે યુવાનો અને યુવતી માતાઓ, જે યુવાન હવે જે ઉંમરવાળા થઈ ગયા એના તો દીકરાય મોટા થઈ ગયા, પણ આ બધી કથા કોના માટે છે કે જે લોકોને હજુ ખોળામાં રમે છે કે ઉછરે છે, એવા યુવાન પિતાઓને યુવાન માતાઓ, તમારી જેટલી મર્યાદાઓ રહેશે, તમે જેટલી મર્યાદામાં રહેશો, તમે જેટલો સત્સંગને વધારે, જેટલા તમે સત્સંગની અંદર વધારે ઇન્વોલ્વ થશો, તમારે એવું વિચારવાનું છે કે અમારે અમારા મનનું ધાર્યું છોડીને પણ અમારા દીકરા દીકરીઓ માટે સત્સંગમાં વધારે ઇન્વોલ્વ થવું છે, અમારે અમારા મનનું ધાર્યું છોડીને પણ દીકરા દીકરીઓના સંસ્કાર માટે
અમારે જ્યાં ત્યાં બીજું જોવું નથી, ફરવું નથી, સાંભળવું નથી, એનું કારણ એના સંસ્કાર માટે. ક્યાંક જવું છે, જાવ ફરવા, દીકરા દીકરીઓને હારે લઈ જવા પડે. આજનો યુગ છે, તમારે સિક્સ ફ્લેગમાં જવું પડે ને, ફ્લોરિડાની ટૂરમાં જવું પડે છોકરાને લઈને. એને તમે એમ જ કરી દો કે ઓહો ચાલો એને બંધ કરીને આવે મંદિરમાં, તો એ નહીં હાલે. પણ એવું એકલું નહીં હાલે કે બસ સિક્સ ફ્લેગોના ચકડોળોમાં ફરો ને સ્ટીમરોમાં ફરો ને આ ફરો આ કરો, બસ બીજું કાંઈ નહીં. સત્સંગના કાંઈ સંસ્કાર નહીં, કોઈ સંસ્કાર નહીં, એવું નહીં હાલે. બેનો સમન્વય રાખવો પડશે. તમારે જે આજના એજ્યુકેટેડ જો યુવાન યુવતી ફાધર મધર થયેલા જે છો, એને તમારે એનો સમન્વય રાખવો પડશે. આ યુગ અને શાસ્ત્ર બેયનો સમન્વય રાખીને ચાલશો તો જ છોકરાઓમાં સંસ્કાર સારા આવશે. બાકી આજની પેઢી માટે સૌથી મોટી ચેલેન્જ કહેવાય, ચેલેન્જ. મોટા મોટા અણુયુદ્ધો થાય ને આ મોટા મોટા યુદ્ધો થાય એ ચેલેન્જ છે ને, એમ આજે મોટા મોટી ચેલેન્જ છે આવતી પેઢીને જેવી છે એવી સંસ્કારી રાખવાની. બહુ મોટી ચેલેન્જ છે અમારી માટે ને તમારી માટે, બેય માટે. અને અમે એકલા ગમે એટલું કરશું પણ જો તમારો સહકાર નહીં હોય તો કાંઈ નહીં થાય, નહીં થાય. અમે ગમે એટલા શક્તિવાળાને, ગમે એટલી ભક્તિવાળાને, ગમે એટલા ઊંડા ઉતરીએ પણ તમારા સંસ્કાર ના હોય એને આપેલા, તમે એની પાછળ પ્રયત્ન ના કરો તો કાંઈ ના થાય. ગઈકાલે એક છોકરો આવ્યો, મેં કીધું તને ત્રણ જ કડી કેમ આવડે છે, આને પાંચ આવડે, આને આઠ આવડે છે, આને આઠ આવડે છે, આને તને ત્રણ કેમ આવડે છે? તો કે મારા પપ્પા આવીને તરત હુઈ જાય છે જોબેથી. હું મમ્મી શું કરે? તો કે મમ્મી વાસણ ધોવે છે. મને કોઈ શીખવાડતું જ નથી તો. પણ એ થોડો હોશિયાર છે એટલે મને ખબર છે કે એના મા બાપ તો એને શીખવાડે એવા જ છે, પણ છતાંય થોડો હોશિયાર હોય એટલે જવાબ આપી દે. મને કે મમ્મી વાસણ ધોવે છે ને પપ્પા આવીને હુઈ જાય છે, મારે કડીઓ ત્રણ જ થઈ છે, હવે આગળ થતી જ નથી. મેં કીધું આવી એક કામ કર કે પપ્પાને એવું કે તમે જાગો કે મમ્મીને એવું કે વાસણ મૂકીને મને કડી શીખવાડ, બેમાંથી એક કર, આમાંથી બેમાંથી એક કર. પણ મેં કીધું કડી મોઢે કર. પણ એને સીધો વાંક કોનો કાઢ્યો? કોનો કાઢ્યો બોલો? મમ્મી પપ્પાનો. એ ચાંદલા વિના આવે ને ઘણા છોકરા, તો એને કહું તાર ચાંદલો કેમ નથી? પપ્પાએ કરી જ ના દીધો ને. આવી અત્યારે જો એવું બોલે છે કે મારા મમ્મીએ મને ના શીખવાડ્યું, મારા પપ્પાએ ના શીખવાડ્યું, એ 18 ને 20 વર્ષનો થશે, ચડી ગયો હોય ત્યારે શું કહેશે? કોને કોને ખબર ના રાખી મારી? મારા પપ્પા ને મારા મમ્મીએ. એટલે આપણે 15-17 વર્ષ સુધી તો થોડો ડાબે રાખવાનો, થોડું એ રાખવાનું. અને એમાં બહુ સારું છે. અમારા અમર ભગત એક દિવસ બેઠા હતા, બધા યુવાનો ઉપર બેઠા હતા, વાતો કરતા હતા. તો એને મને વાત કરી, મને કે સ્વામી જ્યારે પપ્પા ને મમ્મી એ લોકો જ્યારે અમને એવું કે આટલા વાગે ઘેર આવી જ જવાનું, 11 વાગે આવી જ જવાનું, અહીંથી છૂટે એટલે 1.5 કલાકમાં ઘેર જ જોઈએ, ત્યારે આપણે યુવાન હોય એટલે સારું ના લાગે. પણ આજે જ્યારે વિચારીએ છીએ કે જો એટલું અમારું ધ્યાન ન રાખ્યું હોત તો આજે અમે આવી રીતે સંતો પાસે બેઠેલા ના હોત. એને એ દિવસ કડવું લાગ્યું, મીઠું લાગ્યું, મીઠું લાગ્યું. માટે થોડુંક ધમકી, ધાકધમકી પણ રાખવી જોઈએ, થોડું દબાણ પણ રાખવું જોઈએ, થોડું, અતિ નહીં. બાકી 911 અહીં તો પ્રોબ્લેમનો પાર નથી, પણ થોડું કરવું જોઈએ, થોડું રાખવું જોઈએ. આજે એવા છે પરિવારો કે એવું રાખે છે અને રાખવું જ જોઈએ. એવા સંસ્કાર હોય કે 911 ના કરે, સમજ્યા? કરી દે અહીં તો પ્રોબ્લેમ એવું છે. અમારે એક એક ભગતનો છોકરો ગયો તો એને અહીંયા આગળ નખ વાગી ગયેલો, તો એના ટીચરે પૂછ્યું શું થયું આ? તો કે બસ મારા પપ્પા કે મમ્મી આમ કંઈક કરતા હતા ને વાગી ગયું. તો ઓલી કેટલું ઊંડી તપાસ કરી કે આને કાંઈ એના પપ્પા મમ્મી કાંઈ દબાણ તો નથી કરતા ને, બોલો, એટલી તપાસ કરી. એટલે એ ઉપાધિ છે. પણ તોય આપણે સંસ્કાર આપીને છોકરાઓને જાળવવા જોઈએ. વીરજીને મણીબાએ મણી જેવા બનાવવા માટે સંસ્કાર આપ્યા પછી ફરીથી એક વખત વીરજી અને હંસરાજભાઈ આખો પરિવાર સત્સંગી એટલે જૂનાગઢ ગયો છે. 1867 સાલની અંદર જૂનાગઢની અંદર ગિરનારની સમીપે મહારાજે સમયો કર્યો ત્યારે દર્શને ગયેલા. 12 વર્ષની ઉંમર ત્યારે વીરજીની થયેલી હતી અને મહારાજની મૂર્તિ એના મન મંદિરની અંદર આ બેહૂબ રમતી હતી, વસી ગયેલી હતી. અનેક વિધથી સંસારની તુચ્છતા એમને લાગી ગઈ હતી. ભગવાનની વાતો સાંભળે, જૂનાગઢમાં જઈને ભગવાનની વાતો સાંભળે, ગુરુનિષ્ઠ ભક્તના આખ્યાનો સાંભળે, અને જ્યારે મહારાજના વચન સાંભળ્યા, મહારાજ વાતો કરતા જગતના નાશવંતપણાની, પોતાની મૂર્તિના સુખની, ધામની વાતો કરતા ત્યારે વીરજીને એ વચન લાગ્યા. અને પછી વીરજીને જે વિચાર આવ્યા, વીરજીને મળ્યા હરિ વચન રે, મનમાં પ્રભુનું ભજન રે. વીરજીને મળ્યા હરિ વચન રે, રાખે
મનમાં પ્રભુનું ભજન રે, વિરજીને મળ્યા હરિ વચન રે, રાખે મનમાં ભજન રે, વિરજીને મળ્યા હરિ વચન રે, રાખે મનમાં પ્રભુનું ભજન રે, હરે વિના સર્વે હરિ નાખ્યો રે, હરે વિના સર્વે હરિ નાખ્યો, હરે વિના સર્વે હરિ નાખ્યો રે, હરિ વિના સર્વે હરિ નાખ્યો રે, ચિત્ત હરિ મૂર્તિ માઠરાવ્યો રે, ચિત્ત હરિ મૂર્તિ માઠરાવ્યો રે, ચિત્ત મૂર્તિ માઠરાવ્યો રે, ચિત્ત હરિ મૂર્તિ માઠરાવ્યો રે, જેને વૈરાગ્ય ઉપજે અપાર રે, તેને અસાર લાગે સંસાર રે, જેને વૈરાગ્ય ઉપડ્યો છે રે, તેને અસાર લાગે સંસાર રે, જેને વૈરાગ્ય ઉપજે અપાર રે, તેને અસાર લાગે સંસાર રે, જેને વૈરાગ્ય ઉપજે અપાર રે, વૈરાગ્ય તેને અસાર લાગે સંસાર રે, નાશવંતને છોડવા ચાહે રે, નાશવંતને છોડવા ચાહે રે, નાશવંતને છોડવા ચાહે રે, નાશવંત ચાહે રે, ત્યાગી જીવન મન બહુ ભાવે 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 રે. વીરજીને મહારાજની વાતો સાંભળીને પોતાની માતાના સંસ્કારો તો હતા જ, અને પાછા મહારાજની વાતો સાંભળીને હૃદયમાં લાગી ગયો ને સંસાર અસાર. 12 વર્ષના છોકરાને વૈરાગ્ય ઉપજે અને 72 વર્ષનાને વૈરાગ જાય નહીં, આ મોટું મહા આશ્ચર્ય કહેવાય. મરણ પથારીએ પડેલા દાદાને હજુ એમ થાય કે હજુ દીકરાના દીકરાને મોઢું જોતો જાઓ, અને 12 વર્ષના કિસ્સો એમ થાય કે મારે સંસાર છોડવો છે. આ એક બહુ મોટું આશ્ચર્ય છે. તમે જો વૈરાગ્ય થાય ને, કોઈને 60 વર્ષે નથી થયો વૈરાગ્ય, જેને થયો એ બધા તમે જો તો મોટે ભાગના 20 વર્ષ, 22 વર્ષ, 17 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ. અમારામાં તમને કોઈ 60 વર્ષનો દેખાય છે? 60 વર્ષનો ગુરુજી સિવાય કોઈ દેખાય છે? કોઈ નહીં. નાના હોય ત્યારે વૈરાગ્ય થાય એ જ સાચો, પણ થશે. આ ચરિત્રની અંદર તમને આગળ લાગશે કે ના, વૈરાગ તો થાય છે, કેટલાને થાય છે. વીરજી ભગતને જૂનાગઢમાં મહારાજની વાતો સાંભળી એટલે એની અંદરથી વૈરાગ્ય ઉપજ્યો. પછી તો હૃદયની અંદર એક જ રટના લાગી, ક્યારે આવે મહારાજને ભેટું, ક્યારે આવે મહારાજને મળું. જેને સંસાર અસાર લાગે, એક વખત યાદ રાખો, જ્યાં સુધી સંસારનું એટેચ સુધી બરાબર છે, પણ જ્યારે એને સંસારનું સ્વરૂપ બરાબર જે મુમુક્ષુને સમજાઈ જાય, અને જેને એમ લાગે કે આ સંસાર તો સ્વપ્નનું, એક ખાલી આ સ્વપ્નવત આ સંસાર છે, આ તો એક સ્વપ્ન જ છે, એક દિવસ આને છોડવાનું જ છે, તો બસ જ્ઞાનથી મારે આજે એને છોડી દેવું છે. આવું જ્યારે લાગે ને, ત્યારે આખો સંસાર લાગે, આખો સંસાર સળગતો લાગે, આખો સંસાર રાખ લાગે. શિવલાલ શેઠ જ્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા ત્યારે કેવી રીતે કરતા? શિવલાલ શેઠ ધ્યાનમાં બેસી જાય. ભગા દોષી તો ધ્યાનમાં બેઠા હોય ને તો બધું જ ધ્યાન રહે, બધું જ ધ્યાન રહે, હું શું કરવાનું છે બધું ધ્યાનમાં. ઘણા તો માનસી કરતા હોય ને તો આખું આગલા દિવસનું આયોજન થઈ જાય, કાલે આમ આમ કરશું એમ. માનસી કરતા હોય ને તો વિચારી લે, અહીંથી મંદિરથી ઘેર જતા એડિશન વચ્ચે આવશે તો આપણે રીંગણ લેતા જશું, કારણ કે હવે ચાતુર્માસ પૂરો થાય છે, મૂળા લઈ લઈશું, આટલું શાક લઈ લઈશું, ઓલી ગ્રોસરી ખરીદી લઈશું. બોલો, સહજાનંદ સ્વામી મહારાજની વાહ. માનસી પૂજા પૂરી થઈ જાય,
ભગવાન કેલા ભલા હું જમવા બેઠો છું અને તું તો બધું કાચે કાચું લેવા માંડ્યો છે, ક્યાં એડિશન પૂગી ગયો ગ્રોસરી સ્ટોર ની અંદર? મને કે છે કે જમવા પધારો, જમવા પધારો, હું તો તારા બાજોટ પર આવીને બેઠો ને તું ગ્રોસરી લેવા પહોંચ્યો. એમાં પાછા વિચારે કે હમણાં ચોખા સેલમાં છે, દિવાળી આવી છે લઈ લો, તેલ સેલમાં છે લઈ લો. આપણી માનસી પૂજાની અંદર આપણે કેટલા 70 જગ્યાએ ફરીને પાછા આવીએ. ધ્યાન, મૂર્તિ ધારવી, બધું. શિવલાલ શેઠ તો ધ્યાન કરવા બેહે ને તો ડગે નહીં, કલાકો સુધી બેસી જાય મૂર્તિમાં જ, કલાકો સુધી બે. એક ભાઈ કંડારી ગુરુકુલમાં બહુ વર્ષો પહેલા બ્રહ્મસત્રમાં મંડપમાં બેઠેલા, ગુરુજી વાત કરે, પછી બહુ લાંબો સમય બેઠા રહ્યા, આંખમાંથી આંસુડા જાય. પૂછાવ્યું કે આટલો બધો પ્રેમ ભગવાનમાં ને આવી રીતે આટલો લાંબો સમય બેસે કે બહુ સારું કહેવાય, પણ નિખાલસ હતા. પૂછ્યું તો કે આ તો 5 દાડાથી સ્વામી આ બ્રહ્મસત્રમાં આવીને બેઠો છું, તે બબલાની માં બહુ યાદ આવે છે. આ આંસુડા તો એનું ધ્યાન તો એનું થતું હતું કે હું કરતી હશે ને હું ખાતી હશે ને ક્યારે હવે 2 દીમાં પતે પછી જઈએ, એની માટે રડું છું. હવે આપણું કઈ ખબર ના પડે કે આ હું છે એમ. એક એક પુરાણી કથા કરતા હતા, તે એક શ્રોતા સામે બેઠો બેઠો રોયા જ કરે. પુરાણી થાય કે હું કથા કરું, હું કોઈ દી ના રોયો અને મારી કથામાં આ રોવે, એટલે બહુ ભક્તિભાવ વાળા કહેવાય. પૂછ્યું કે તમને બહુ હેત લાગે છે, કથા તમને બહુ પ્રેમથી સાંભળો છો, તમને ભગવાનમાં બહુ હેત છે? ઓલા કે એવું નથી ભાઈ, આ તારી પોથી છે ને, એ પોથીની નીચે પાથરેલું લાલ કપડું, તે મારી દીકરી મરી ગઈ ને ત્યારે એને એવું લાલ કપડું પહેર્યું હતું, એ યાદ આવે છે. તારી કથા તો મને કાંઈ ખબર નથી શું થાય છે, પણ મારી વ્યથાનું રડું છું. શિવલાલ શેઠ તો આખા જગતને હળગાવીને ધ્યાન કરે. ભગા દોષી કે શિવા તું મારો દીકરો, તારા તેને સત્સંગ થયેલો, પણ તારા કરતા તો મહારાજને હું વહેલો મળ્યો, સત્સંગ મેં કર્યો, તોય મારી સ્થિતિ તારા જેવી કેમ નહીં? શિવલાલ કે બાપા તમને ખબર છે હું કેવી રીતે ધ્યાન કરું છું? હું જ્યારે ધ્યાન કરવા બેસું ને ત્યારે બાપા સૌથી પહેલા તમને હળગાવી દઉં, તમારી રાગ થઈ જાય ને પછી છે ને બીજી બધી બધી માં હોય બધાને હળગાવી દો, કુટુંબ પરિવાર બધાને આ બોટાદ આખાને હળગાવી દો, આખાની રાગ થઈ જાય ને પછી છે ને બાપા ગુજરાત આખું હળગાવી દો, ભારત આખું હળગાવી દો, પૃથ્વી આખી હળગાવી દો, અરે બાપા આ 14 માળનું આખું બ્રહ્માંડ હળગાવી દો, અને 14 માળનું બ્રહ્માંડ હળગાવ્યા પછી અનંત કોટી બ્રહ્માંડો હળગાવી કેવળ ને કેવળ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ અને મૂર્તિનું અક્ષરધામ, અક્ષરધામમાં બેઠેલા અનાદિ મુક્તો એ રાખના ઢગલા પર ચડીને મુક્તોની પંક્તિમાં જઈને ત્યારે મને આવું ધ્યાન થાય છે. શિવલાલ શેઠે કીધું બાપાને, બોલો આપણે કોને હળગાવીએ છે? આપણે તો મહારાજનો બાજો હળગી જાય, મેં કીધું એમ સ્ટોરમાં ભૂકી ગયા હોઈએ. જેને સંસાર અસાર લાગે એને આવું વર્તે, વાલા ભક્તો આવું વર્તે. તમને આમ તરત તો નહીં સમજાય, પણ એક સરસ દ્રષ્ટાંત દઉં તમને સમજાઈ જાય એવું. તમે છૂટાછેડાવાળા કેસ જોયા છે? કેસ જોયા છે? હા કે ના તો કહો. હા, તમને અનુભવ પણ ક્યારેક કોઈ તમારા પરિવારમાં નજીક હોય કે આપણે કોઈને થયું હોય તમને ખબર હોય, એકવાર જે દીકરા દીકરીને એક દિવસ એવું હોય કે લવ મેરેજ કરવા હોય, પોતાના પિતા અને પોતાની માતાના વિરુદ્ધ જઈને એને લગ્ન કર્યા હોય, અને પછી એને જ્યારે એની સાથે ન બને 2 વર્ષ 3 વર્ષમાં પછી કેવું થાય છે? ઓલી છોકરીને કેવું થાય? ઓલો મરી જાય ને એનું જેટલું ખરાબ થાય એટલું ભલે થતું, અને ઓલાને શું થાય? એનું ગમે એવું નિકંદન કાઢી નાખું. કેમ? બેયને એકબીજા પ્રત્યે હેત હતું, એ હેત ગયું ક્યાં? અસાર થઈ ગયો. એવું લાગ્યું કે સ્વાર્થી હતા, ઓલાને લાગ્યું ઓલી સ્વાર્થી હતી, ઓલાને લાગ્યું ઓલો સ્વાર્થી હતો. થયું જ છે જગત તો, એ અસાર થઈ ગયો. એવી રીતે જ્યારે વાસ્તવિક એ તો શાના કારણથી થયું? એ એના કારણથી થયું કે આપણું ધાર્યું ન થયું એટલે મા બાપને છોકરા ભેગા રહેવું ન ગમે, છોકરાને મા બાપ ભેગું રહેવું ન ગમે, એનું પાછળનું કારણ પોતાનો સ્વાર્થ સિદ્ધ ન થયો એટલે અભાવ આવ્યો. મોટે ભાગે જગતનો અભાવ કરવાનું કારણ જીવ પ્રાણી માત્રને પોતાનો સ્વાર્થ સિદ્ધ નથી થતો એટલે અભાવ થાય છે, પણ જ્ઞાની પુરુષો
સંપૂર્ણ જગતને સ્વાર્થમય જાણી અને વિચારપૂર્વક એનો અભાવ રાખે છે. એ સંસારમાં રહેવા છતાં પણ અભાવની જેમ રહે છે, બસ સ્ટેજ પ્રોગ્રામ કરવાનો છે. વીરજીને આવે એવું વર્તે છે કે મારે હવે મહારાજને ભેટી જવું છે અને મારે હવે તો દીક્ષા લઈને સાધુ થવું છે. ત્યાગી જો થઈ જઈએ, સાધુ થઈ જઈએ તો આ જગતની ઉપાધિ મટી જાય. મારા પિતા તો ભગત જ છે, મારી માતા તો પાકી ભગત જ છે, મારા પરિવારની અંદર ભક્તિનો રંગ છે. ખોલડ યાદ આખું મારા પિતા ને મારી માતાએ સત્સંગી કરેલું છે. પરંતુ આખરે સંસારનું જીવન એ તો સંસારનું જીવન જ છે. ગમે એવો સારો હરિભગત હોય, ગમે એટલો ભક્તિ ભાવવાળું દાંપત્ય જીવન પતિ પત્નીનું હોય, પરંતુ તમારી ગ્રહ જો આવે છે, દીકરાઓ મોટા કરવા, દીકરીઓ મોટી કરવી, તમે ઉંમરવાળા થયા હો તમારા દીકરા દીકરીઓને મદદ કરવી, આ બધું ફરજમાં આવે છે, કર્તવ્યમાં આવે, શાસ્ત્ર કહે છે, એ તમે છોડી ન શકો. ઘણા એવું કરે કે વાતો સાંભળે ને પછી શું કરે, વૈરાગ્યની વાતો, એવા એવા મંડળો ચોટલી રાખે, બધું રાખે, એવા એ પછી એટલી બધી વૈરાગ્યની વાતો સાંભળીને તે પોતાના દીકરા દીકરીઓનો ઉછેર કરવામાં ધ્યાન જ ના આપ્યું. ઓહો, આ તો બધા જન્મે, એને સાંભળ્યું હોય ઓલું કે હવે આ બધા તો જન્મે ને મરે, આ તો જેમ પેલા કાદવમાં કીડા જન્મે ને એમ આ બધા ડેટિયા જન્મે છે. હવે આવી વાત, વૈરાગની વાત કોકદાડો કોક સ્વામી સાંભળી લીધી તે એના ઘરમાં જ જન્મ્યો હોય નહીં કે આ તો બધા કીડા જન્મ્યા કરે. એટલે ભલા એ વાતને સમજવાની હોય, એમ કઈ કીડા જન્મ્યા એ આપણા જ છે અને કર્તવ્ય, તમે એક વાર એનો જન્મ થયો એ કોને સમજવાનું છે, એ વાતો કરે એને સમજવાનું, વાતો જે સાંભળે છે એને સમજવાનું છે. પણ ક્યારે સમજવાનું છે, કોઈ પરિસ્થિતિ એવી આવે ત્યારે. પણ જ્યાં સુધી તમે સંસારમાં છો તમારે તમારા દીકરા દીકરીઓનું વ્યવસ્થિત રીતે પાલન પોષણ, એને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરાવો, વ્યવસ્થિત રીતે આજના યુગ પ્રમાણે એ સમાજમાં ઉભા રહી શકે એવી એને બનાવવા, એ ગ્રહસ્થની પરમ ફરજ છે, કરવું જ પડે. ત્યાં વૈરાગ્ય, વૈરાગ્ય સમજણમાં રાખવાનો, બહાર નથી રાખવા. આપણો બધો વૈરાગ ઢોળાઈ જાય, આપણા વૈરાગ્યનો પ્રોબ્લેમ શું છે, બધો વૈરાગ ઢોળાય. હવે ઢોળાય એમાં કેટલાયનું નિકંદન નીકળી જાય. વૈરાગ્ય સમજણમાં રાખવાનો છે, સમજણથી વૈરાગ્ય, સમજણથી વૈરાગ્ય. કે હશે મહારાજ કહે ત્યારે મારે આમ કરવાનું, સમજણથી વૈરાગ્ય રાખેલો હોય એ ફળે છે. વીરજીને એવા સંસ્કારો મળ્યા છે એટલે વીરજીને રાત ને દિવસ એવું થાય છે કે સંસારિક જીવન સારું છે પણ એમાં કર્તવ્ય બહુ આવે છે. શાસ્ત્રના બંધનો ઘણા બધા સંસારી જીવન ઉપર છે. મા બાપની સેવા કરવી, આ સેવા કરવી, આ સેવા કરવી, આ પાલન પોષણ કરવું, એટલે તમે ગમે એટલું સારું હોય તોય તમે ગમે એટલું કરો મહેનત તો કેટલું કરી શકો. મને કહો, સોમથી શુક્ર જોબ કરો, શનિવાર મંદિર આવો, રવિવારે લોન્ડ્રી કરો, સોમવાર ટિફિન તૈયાર, કેટલુંક કરો, કરી કરીને કેટલુંક કરો, બે કલાક કાઢો, ચાર કલાક કાઢો દિવસના, કેટલુંક કાઢો, એથી વધારે ના થાય. પણ ત્યાગી જીવનમાં તો હા હા, હવારથી રાત પડે, રાતે પથારીમાં હોવો ને તો શકો ને કદાચ, કારણ કે કોઈ ઉપાધિ જ નહીં, ઉપાધિ માત્રનો અંત એટલે ત્યાગી જીવન. સુખપાલમાં બેહવું હોય એને ત્યાગી થઈ જવું. ભાઈ જોઉં છું આધારણ સ્વામીનું આખ્યાન પત્તા સુધીમાં કેટલા તૈયાર થાય છે. અરે કમસે કમ મંદિરમાં રહેવા તો તૈયાર થાજો. ભીખુ દાદાએ તાળી પાડી. આ બે દાદાઓને પૂછો કે ત્યાગી થઈ ગયા કેટલા સુખિયા છે, કઈ ઉપાધિ ખરી. હવે રમેશભાઈ કેવા આવે, બાપા પાછળ ઘાસ થયું છે એમ, એ રમેશભાઈ જાતે જ મશીન ફેરવવાનું. મિનેશ ભગત કેવા આવે કે દાદા હવે આવવાનું છે, લેર સુખિયા. સંતો કે સંતોને કેવું પડે, ભાઈ માપનો પીરસો તમે કેટલું દો છો એમ કેવું પડે, બોલો કેટલું આપો છો, કેટલા સુખિયા થઈ ગયા. થોડા દાદાને પૂછજો, દાદાઓ થોડા ભેગા થઈને ઇન્ટરવ્યુ લો, સુખી છો કે દુઃખી છો, અને ઇન્ટરવ્યુ લઈને પછી તમને યોગ્ય લાગે તો ચોક્કસ નિર્ણય કરજો. અને યુવાન હોય, લગ્ન ન થયા હોય, જે હજુ સંસારના ચક્કરમાં નથી ચડી ગયા, એવા બધા વિચાર વીરજીની વાતોથી કે વીરજીને કેવું ગમે છે, એવા
યુવતી બેનો હોય એ વિચાર કરજો કે વીરજીને આવું ગમ્યું, આ સાધુ ગાંડાની જેમ વાતો કર્યા કરે છે કલાકથી આ એકની એક, તો હાલો હશે. કારણ કે આ તો આવું આવું કે તો ગાંડો જ કહેવાય, પણ કરે તો સુખી ચોક્કસ થાય, સુખના સમુદ્રમાં ડૂબે ખરો. પછી વીરજીએ વિચાર કર્યો કે મારી વાત તો મારી ઝંખના તો વધતી જાય છે, બાપ બેટા બે રોજ સંસારના નાશવંતપણા હામાહામી વાતો કરે, આવે તો હંસરાજભાઈ નહીં વીરજી કે બાપા આ સંસાર કેવો નાશવંત એની વાતો કરો ને. તો હંસરાજભાઈ તો જવા દે કથા વાર્તા. મણિબાને પૂછે, બા આ સંસારમાં કાંઈ લેવાનું નહીં કેમ? મણિબા કે હા બેટા કાંઈ નહીં, આ તો આપણે મહારાજે જેવું આપણું પ્રારંભ રચ્યું હોય ને એવું કરવું પડે, પણ આમાં કાંઈ લેવાનું કાંઈ નથી બેટા. એમ નહીં બા? હા એવું. હવે 12 વર્ષનો છોકરો પૂછે એટલે બાને બાપને તો ખબર ના પડે કે આ કેમ પૂછે છે, એને એમ કે આ છોકરાને મજા આવે છે આવી વાતોમાં. એટલે જગતના નાશવંતપણાની વાતો સાંભળ્યા જ કરે, સંસાર ખોટો છે એની વાતો મા બાપ થકી સાંભળ્યા જ કરે. વીરજીને એમ થયું કે મારે મારો વિચાર આવે, થોડો કાંઈ કહેવો તો પડશે, સમજ્યા ને. એટલે પછી રજૂ કર્યો એકવાર મણિબાગળ, બા એક વાત કેવી છે. માતાજીને વિવેકે કહે પુત્ર રે મારા ચિત્તમાં એક જ રે. માતાજીને વિવેકે કહે પુત્ર રે મણિબાને કહે છે મારા ચિત્તમાં એક જ સૂત્ર રે. માતાજીને વિવેકે કહે પુત્ર રે મારા ચિત્તમાં એક જ. માતાજીને વિવેકે કહે પુત્ર રે મારા ચિત્તમાં એક જ સૂત્ર રે. સ્વપ્ને ગમે નહીં સંસાર 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 રે. સાધુ તણી સેવા એ જ સાર 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 રે. વીરજીની અંદર ત્યાગ વૈરાગ્ય ભક્તિ તપ સેવા ભાવના પ્રગટ પ્રભુની ને સંતની નિષ્ઠા આ બધા સદગુણો બહુ હતા. મણિબાને એકવાર કે બા મારે એક વાત કરવી છે, આપણે બેસવું છે. આવી વાત કરવામાં તો પેલા ભૂમિકા બાંધવી પડે ને. મણિબા સાથે બેઠા, પેલા કે બાને કહી દઉં, કારણ કે વધારે છે ને આ ખેંચાણ કોને હોય, મારો લાલો ને મારો મૂનનો ને મારો કાનો આ બધું હોય કોને જાજુ, બોલો ને, બોલો બોલો, બાને હોય માને હોય, એનું એટેચમેન્ટ હોય, કારણ કે એ માના પેટમાં રહેલો છે. પુત્ર ને પુત્રી એક માનો એક અંગ જ છે, જ્યારે એનો જન્મ થાય ત્યારે નાડી કાપવામાં આવે, માની સાથે જોઈન્ટ છે. એના વેવ્સની એને ખબર હોય, મણિબાને થોડી તો ખબર પડી જ ગઈ હતી કે આ છોકરો થોડું વિચારે, પણ સમજણવાળા હતા, રસ્તાની ખબર હતી, કઈ વાંધો નહીં રસ્તો સાચો જ લેશે ને લેશે તો સારી જ વાત છે. એટલે મણિબાને બોલાવ્યા. મણિબા સુજ્ઞ હતા, કીધું બોલ બેટા શું કહેવું છે તારે. ત્યારે વીરજી કે માતા તમે મને શ્રીહરિ સંતો ઓળખાવ્યો છે, તમે મને અનેક વાર શ્રીહરિનો સંતોનો મહિમા કહ્યો છે. નાનપણથી તમે કહો છો કે બેટા ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણનું કારણ છે અને એમના સંતો અક્ષરધામના મુક્તો છે, આવી તમે વાતો કરો છો. મહારાજે મધ્યના 45મા વચનામૃતમાં એમ કીધું, આ સૂર્ય અને ચંદ્રએ ભગવાનને ભગવાનના સંતને રાજી કર્યા હશે ત્યારે એમાં એવો પ્રકાશ છે, માટે પોતાના પરિવારના પોતાના દીકરા દીકરીઓના વાતો કર્યા જ કરવી કે મહારાજને સંતોને રાજી કરવા, મહારાજને સંતોને રાજી કરવા, એ તમને બહુ કામ લાગશે. ક્યારેક માં તે મને આવી વાતો કરી છે, શ્રી હરિનો ને સંતોનો મહિમા સાંભળી હવે મને રાત ને દિવસ એમની સેવા કરવાની આલોચ રહે છે,
મને હવે સંસારમાં ગમતું નથી. હું સાચું કહું માં, હું જ્યારે જૂનાગઢની અંદર મહારાજ પાસે ગયો ને મેં મહારાજની વાત સાંભળીને ત્યાંથી મહારાજના દર્શન કરીને, પાંચ વર્ષનો હતો ત્યારે મને મહારાજના દર્શન થયા હશે પણ ત્યારે મને કાંઈ એટલું જ્ઞાન નહોતું, પણ 12 વર્ષનો અત્યારે થયો, હવે મને મહારાજની મૂર્તિ એવી ખેંચે છે માં, મને સ્વપ્નની અંદર પણ મહારાજ આવે છે, સ્વપ્નની અંદર પણ મને સંતો આવે છે, મુક્તાનંદ સ્વામી આવે છે માં. મને તો ઘણી વખત એવું સ્વપ્ન આવે છે કે હું જાણે મહારાજની સભામાં સાધુ થઈને બેઠો છું. માં મને આ સંસારમાં રહેવું નથી ગમતું. હું તો જાઈશ ગીરે દર જોવા રે, મામોને વારીશ મા. હું તો જાઈશ ગીરે દર વારીશ મા. હું તો જાઈશ ગીરીધર જોવા રે, મામોને વારીશ મા. હું તો જાઈશ ગીરીધર જોવા રે, વીરજી માને કે છે, મામોને વારીશ મા. મારા ઉરમાં છબીલા જેને પ્રોવારે, મારીશ મા. મારા છબીલાજીને પ્રોવારે, મેણલે મારીશ મા. મારા ઉરમાં છબીલાજીને પ્રોવારે, મેણલે મારીશ મા. મારા છબીલાજીને પ્રોવારે, મેણલે મારીશ મા. હું તો જાઈશ ગીરીધર જોવા રે, મામોને વારીશ મા. હું તો જાઈશ ગીરીધર જોવા રે, મામોને વારીશ મા. જાઈશ જોવા હું તો નંદજી નો લાલો, 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 જાઈશ જોવા હું તો નંદજી નો લાલો. હારે મોને પરમાસને હી લાગે વાલો રે, મામોને વારીશ મા. મોને પરમાસને હી લાગે વાલો રે, મામોને વારીશ મા. છેલ છબીલો વાલો કુંજ બિહારી, છેલ છબીલો વાલો કુંજ બિહારી, છેલ છબીલો વાલો કુંજ નો બિહારી, છેલ છબીલો વાલો કુંજ નો બિહારી, છેલ છબીલો વાલો કુંજ નો વિહારી, છેલ છબીલો વાલો કુંજ નો વિહારી. હારે એ તો જીવન દોરી છે મારી રે, મામોને વારીશ મા. એ તો જીવન દોરી છે મારી રે, મામોને વારીશ મા. વારીશ મારે તુને કહું છું રે વેલું, વારીશ મારે તુને કહું છું રે વેલું, વારીશ તુને કહું છું રે વેલું, વારીશ મારે તને વેલું કહી દઉં છું પણ વારતી નહીં છું રે વેલું, વારીશ મારે તુને કહું છું રે વેલું, વારીશ મારે તુને છું રે વેલો, વારીશ મારે તુને કહું છું રે વેલો.
કરીશ મારે તુને કહું છું રે વેલો હારે હો તો માથો જાતા નહીં મે રે મામોને વારીશ મારે હું તો માથો જાતા નહીં મેલું રે મામોને વારીશ મામો તો જાય સગીરી દર જોવારે મામોને વારીશ માં હું તો જાઈશ ગીરી ધર જોવારે મામોને વારીશ માં પ્રેમાનંદના સ્વામીને સારું હો પ્રેમાનંદના સ્વામીને સારું પ્રેમાનંદના સ્વામીને સારું હો પ્રેમાનંદના સ્વામીને સારું સ્વામીને સારું પ્રેમાનંદના સ્વામીને સારું પ્રેમાનંદના સ્વામીને સારું પ્રેમાનંદના સ્વામીને સારું હારે કુરબાન કર્યો જીવન મારું રે મામોને વારીશ માં કુરબાન કર્યું જીવન મારું રે મામોને વારીશ માં કુરબાન કર્યો જીવન મારું રે મામોને વારીશ માં કુરબાન કર્યું જીવન મારું રે મામોને વારીશ માં હું તો જાઈશ ગિરિધર જોવારે હું તો જાઈશ ગિરિધર જોવારે મામોને વારીશ મેનલે મારીશ મામોને વારીશ મામોને વારીશ પુત્રની વાત મણીબાએ ધ્યાનથી સાંભળી કે મારો પુત્ર હવે કોઈ રીતે સંસારમાં રહે નહીં પહેલેથી કહી દીધું માં માથું જાય ને તોય હું નથી વળવાનો અને તમને ખબર છે સંસારની અંદર જગતની અંદર સરહદ ઉપર લડતા સૈનિકો એને તમે જોયા હશે ક્યારેક જોજો સિયાચીનની અંદર રહેલા સૈનિકો એનું ત્યાંના કેવા વાતાવરણમાં કેટલી તકલીફો વચ્ચે એ લોકો રહે છે જોવું જોઈએ જાણવું જોઈએ એ જાણી અને જોઈને એમાંથી શીખવું જોઈએ એક જવાન દેશભક્તિ માટે પોતાના દેશ માટે એને કેટલી વફાદારી કેવા માઇનસ ટેમ્પરેચરની અંદર કેવી પરિસ્થિતિઓ નથી મળતું એની વચ્ચે મરી જાય છે ત્યાં બરફને લીધે જ એ લોકોને રોગ થઈ જાય છે કોઈ દુશ્મન મારે એ કરતાં તો બરફ જ એને મારી નાખે છે ઘણી વખત બરફનું પવન આવે સ્ટ્રોમ આવે બરફ ઉપર આવે એમાં ડટાઈ ગયા હોય 1000 સૈનિકોની ત્યાં તકતીઓ લાગેલી છે સિયાચીનની અંદર દ્રશ્યો કે એવી ઘટનાઓ આપણે જોઈએ છીએ કે દેશ માટે વફાદારીથી લડવાવાળો એક સૈનિક સરહદ ઉપર જ્યારે જાય છે એના ત્યાગ કેટલો મોટો છે પોતાના પરિવારનો પોતાના પુત્રનો પોતાની માનો પોતાના બાપનો પોતાની પત્નીનો હમણાં જ એક 24 વર્ષનો યુવાન કાશ્મીરની અંદર મરી ગયો શહીદ થયો એની અંદર તમે એને સાંભળો એના પરિવારજનો રડતા હોય કે આ 24 વર્ષનો છોકરો હતો જો નવેમ્બર મહિનાની અંદર કે હું દિવાળી કરવા ઘેર આવીશ ને આ ગોળીથી વિંધાઈ ગયો આવી ઘટનાઓ આપણે જોતા હોય સાંભળતા પણ એટલો વિચાર આવે એક દેશના જવાનને દેશ માટે શહીદ થવા માટેની આટલી વફાદારી આપણને પુરુષોત્તમને મળવા માટેની એને કરોડમાં ભાગની જો આપણી તાલાવેલી જાગે ને કરોડમાં ભાગની દેશ ઉપરના સૈનિકને જેટલી છે એ સૈનિકને સરહદ ઉપર જેટલી છે એના કરતાં કરોડમાં ભાગ જ આપણને એમ થાય કે આ જગતને ખોટું કરીને મારે મહારાજને ભેટી જવું છે તો હું માનું છું કરોડમાં ભાગની મહેનતમાં મહારાજ મળે આપણને એટલા સસ્તા છે ભગવાન.
કરોડમાં ભાગની મહેનત. દેશના સૈનિકની જેમ આપણે શહીદ થઈ જવાની જરૂર નહીં પડે, પણ આપણી ઈચ્છા એવી હશે કે મારે મહારાજને ભેટવું છે. એક જ છે, માને કહી દીધું છે, માં મારા માથું જાતા પણ હું પાછો નહીં વળું, મને આ સંસાર ખોટો થઈ ગયો છે, માટે માં મને સંસારમાં ગમતું નથી, મારે સાધુ થવા જવું છે. તો માં, મારે સાધુ થવા જવું હોય, મહારાજની ભેગા રહેવું હોય તો મને મહારાજની ભેગા તું મૂક, 12 વર્ષનો છે ને જો, મને મહારાજની ભેગા તું મોકલી દઈશ. માં, મને હવે ખોલડિયાદમાં નથી ગમતું, મને મહારાજની ભેગા ગમે છે. જો મહારાજ ખોલડિયાદમાં આવે તો હું ખોલડિયાદમાં રહું, પણ મહારાજ જો જૂનાગઢ રહે મારે જૂનાગઢ રહેવું છે, મહારાજ ગઢડા રહે મારે ગઢડા રહેવું છે, મારે મહારાજની ભેગા અને સંતો. તો માં, મને તું મૂકી જઈશ? 12 વર્ષનો છોકરો જ્યારે મણીબાને આમ કહે, ત્યારે મણીબાઈ આજ સુધી ખોલડિયાદની બાઈઓને સત્સંગ કરાવ્યો છે, સાંખ્યને ત્યાગની વાતો કરેલી છે, આજે મણીબાને સાચો પોતાને ત્યાગ કરવાનો થયો છે. જ્યારે કોઈ છોકરો પોતાના પરિવારને છોડીને ત્યાગી થાય છે, કોઈ સંસારનો ત્યાગ કરીને સાધુ અથવા તો સાંખ્યોગી માતા તરીકે આ સંપ્રદાયમાં આવે છે, ફક્ત ત્યાગ એ દીકરો કે દીકરી નથી કરતી, ત્યાગ એનો પરિવાર પણ કરે છે. કારણ કે એ મા બાપ ત્યાગ કરશે, એ પરિવાર એનો ત્યાગ કરશે, તો જ એ ત્યાગી જીવનમાં જઈ શકશે. આજે ફક્ત વીરજીને એકલાને ત્યાગ નથી કરવાનો, આજે મણીબાને પણ ત્યાગ કરવાનો છે. કારણ કે 3 છોકરામાં સૌથી મોટો છોકરો વીરજી હતો, 3 છોકરામાં સૌથી ગુણ્યલ છોકરો વીરજી હતો, 3 છોકરાની અંદર કાલે ઉઠીને પાણીનો પ્યાલો પાય એવા સંતી હતો. એ બે ભગત હતા એટલે એને ભક્ત હૃદયવાળો દીકરો ગમે એવો વીરજી હતો. અને વીરજી કે મારે સાધુ થવું છે, ગનાઈ કે સાધુ કરવા છે, લઈ લો, અને કે 3 છે એમાંથી વચલો લઈ લો. વચલો ભાઈ રહેવા દો ને, વચલો મોટો નાનો દો, સૌથી નાનો દઈ દો, તમારે મોટા બે કામ લાગે ના, વચલો લો ને ગુરુજીને કે વચલો લો, પણ નાનો આપો ને, તમારે ભણાવો ઓછો, કોલેજના ખર્ચા ઓછા, એને પછી અહીં ભણાવે ને બધું કરે, ના ના વચલો લો. આપણને થાય કે આટલું બધું દાન કેમ કરવું હશે, વચલો જ એમ. પછી ખબર પડે કે 2 વખતમાં જઈને આવે ને અડધું હાલતું નથી. એવાનું દાન કરી દે તો અમે હેરાન થઈ જઈએ. ગુણ્યલ હતો વીરજી. મણીબાને હવે મનોમંથન, આત્મમંથન કરવાનું છે કે આ મણીબા તો જોઈ જ રહે કે વીરજી તું શું વાત કરે છે. વીરજી કે માં સાચું કહું છું, હું તો માથું જાતા નહીં મેલું, જવું તો પડશે જ મારે, તું મૂકી જા તો બહુ સારું, પણ બેટા બાપને વાત કરવી પડે, પિતાને વાત કરવી પડે, હું વાત કરી દઈશ પિતાને. તો માં તું વાત કરીશ કે હું વાત કરું, આપણે એ મિટિંગ ક્યારે કરવી છે, મને તો આવે અહીં ગમતું જ નથી. માં કે હું તને કહીશ, પણ હમણાં આ વાત તું તારા હૃદયમાં રાખ, ચોક્કસ તારે બેટા જવું છે મહારાજને સાધુ ભેગા, આપણે વિચારીએ. મણીબાઈએ કીધું વિચારીએ, સમજ્યા ને, વિચાર્યા. હવે મણીબા વિચારમાં પડ્યા છે. મણીબા વિચારે છે, મણીબા વિચાર કરે છે, પણ મણીબા કે મને વિચાર તો કાલ સુધીનો જોશે, હું કાલે વિચારીને જવાબ આપું. હવે મણીબા શું વિચારે છે? વીરજીને એમ થાય છે કે માં હવે શું કહેશે, હજુ તો કીધું છે વિચારું છું, પિતાને વાત કરું છું. વીરજીને એમ છે કે મારે તો જવું જ છે ને થવું જ છે, એટલે એનો નિર્ણય પાકો છે. એને તો હૃદયમાં, સ્વપ્નમાં, જાગતા, હાલતા, ચાલતા, હમણાં કોઈ 32 સૂત્રો મોકલ્યા હતા ખુશ રહેવા માટેના, 32 સૂત્રો. એમાંનું એક સૂત્ર હતું સપના જોવો, ગજબનું લોકો ગોતી નાખે છે. 32 કિમિયા લખ્યા હતા કે તમારે ખુશ રહેવું હોય ને તો આ 32 કિમિયાનો પ્રયોગ તમારા જીવનમાં કરો. એમાંનો એક પ્રયોગ એ કે જાગતા સ્વપ્ના જોવો. દુનિયામાં જાગતા તો ઘણાય સ્વપ્ના જોતા, હા ગાદીએ બેસી ગયો છું, દિલ્હીની ગાદીએ છું, મારું ધાર્યું જ બધું થાય છે, કોઈ કે લેંગો તો હરખો કર બાપા, ત્યાં દિલ્હીની ગાદીએ તું બેઠો છો. સપના તો ઘણાય જોતા હોય જાગતા, પણ એ જ સાચો સ્વપ્ન દ્રષ્ટા છે કે જે જાગતા એવા સપના જોવે કે આર્યા મારા મહારાજ, આર્યા મારા ગુરુજી, આર્યા મુક્તાનંદ સ્વામી, આરે અનાદિ પંક્તિની મુક્ત, આ આરે અનાદિ મુક્તોની પંક્તિ,
આ રહી તેજને મધ્ય મૂર્તિ, એવું જાગતા સ્વપ્ન જોવે, હાચો આ જગતની અંદર જીવી ગયો કહેવાય. જે જાગતા મહારાજને જોવે, જે ખુલ્લી આંખોએ મહારાજના ચરિત્રોને જોવે, મહારાજના ચિહ્નોને જોવે, મહારાજને જોવે, મહારાજના કાનમાં જે તિલ છે એને જોવે, મહારાજની નાસિકાને જોવે, મહારાજના ભાલને જોવે, મહારાજની શિખાને જોવે, મહારાજની સાંગો પાંગ મૂર્તિને જે જાગતા સ્વપ્નવત જોવે. એને લખ્યું કે જાગતા સ્વપ્ન જોવા, સાચી વાત છે, પણ કૌંસમાં લખવું જોઈએ ભક્તિના. બીજા સ્વપ્ન જોવા, માલ આટલો સંપત્તિ વાળો થઈ જઈશ, આવો થઈ જઈશ, આવો થઈ જઈશ, એમાં જો કંઈક મરી જાય, ભૂત થાય, સ્વપ્નું સાકાર કરવા માટે સ્વપ્ન તો વીરજી જોવે છે કે એક દિવસ મુક્તાનંદ સ્વામી જ, મુક્તાનંદ સ્વામી પાસે રહેતો હોઈશ, સ્વામીની સેવા કરતો હોઈશ, સ્વામીનો શિષ્ય થવું, મુક્તાનંદ સ્વામી અહીં આવે છે, સ્વામી બહુ મને બહુ હેત છે, મહારાજ મને કહેશે કે તું આવું કરી દે, તું આવું કરી દે, મારું નામ મહારાજ કંઈક પાડશે સાધુ થઈશ તો. હા, જેને કોઈ કોઈમાં હેત થાય તે એવા સ્વપ્ન જોતો હોય. છોકરાને છોકરીમાં હેત થાય તેવા સ્વપ્ન જોવે, છોકરીને છોકરામાં હેત થાય તેવા સ્વપ્ન જોવે, અને અમેરિકાની ફાઇલ મૂકી હોય 15 વર્ષ પહેલાં ખોલવાની હોય તો એવા સ્વપ્ન દેખાય. દેખાય તો ખરા ને? તમે બધા દેશમાં હશો અને જે દિવસ તમારી ફાઇલો તમારા રિલેટિવ્સે મૂકી હશે તે દિવસે તમે ત્યાં બેઠા હશો, ઓટલે બેઠા હો, ખેતરમાં બેઠા હો, ઘરમાં બેઠા હો, પણ હાલતા ચાલતા એ સ્વપ્નું તો દેખાતું જ હશે ને. હા, ત્યારે તો આવા વિડીયો નહોતા, આટલું બધું કંઈ હતું નહીં ને. એટલે અહીંના લોકો આવે ને એટલે ત્યાં પછી કે ત્યાં તો મોટા મોટા રોડો, હું વાત કરો છો એમ. હા, અને પછી ન્યા આવે એટલે પેલા 1 ના 50 થતા હતા ને, 40 થતા હતા, એટલે ન્યા આવે એટલે આમ રિક્ષાવાળો કે 25 રૂપિયા 50 લે, એ પેલો બાજુમાં બેઠો બેઠો વિચાર્યા જ કરે કે આપણી ફાઇલ ખુલે પછી વાત, બેટા આવી તો ખરો, તું જોતો ખરો ફાઇલ ખુલે પછી કેવી ખુલે છે. પણ એ જાગતા સ્વપ્ન દેખતા થઈ જઈએ ને આપણે, કોઈ ફાઇલ મૂકી હોય, કોઈ વાત કરી હોય ત્યાં આપણે સ્વપ્ન, આવા સ્વપ્ન આપણે બહુ જોયા જોયા છે અને હજુ જોઈએ છે. પરંતુ હવે સમજણથી એક સ્વપ્ન એવું જુઓ, એક સ્વપ્ન એવું જુઓ, એક સ્વપ્ન જાગતા એવું જુઓ દિવસમાં કે ઓહો મારા મહારાજ, એક દિવસ જ્યારે આ દેહનો અંત આવશે, મને લેવા હશે, એ અનાદિ મુક્તોની પંક્તિની અંદર હું જઈને બેઠો હોઈશ, ત્યાં મુક્તાનંદ, ગોપાળાનંદ, બ્રહ્માનંદ, પ્રવતભાઈ, લાડુબા, જીવબા, ગુરુજી જેવા અનંત મુક્તો હશે, એ મહારાજની મૂર્તિનું સુખ લે છે, એમાં હું સુખ લેતો હોઈશ. મહારાજ ક્યારેક બ્રહ્માંડમાંથી કોઈ બ્રહ્માંડમાં જાતા હશે ત્યારે મને કહેશે તુંય ભેગો હાલ, અને હું મહારાજની ભેગા જઉં, મહારાજનો સાધુ થઉં, મહારાજનો હરિભગત થઉં, મહારાજના સ્ત્રી ભક્ત થઉં, મહારાજની માટે ત્યાં મહારાજ ચરિત્ર કરે, એમાં હું ભેળો ભેળો મહારાજની ભેગા રહું. આવા સ્વપ્ન જોવો. હવે ઓલા સ્વપ્નને વિરામ આપી દો. બહુ જોયા, બહુ ફાઇલો મૂકી, બહુ દેશોમાં ગયા, બહુ રૂપિયા કમાયા, જન્મો જન્મથી આ પૃથ્વી પરનું કોઈ ક્ષેત્ર એવું નથી કે એ ક્ષેત્રની અંદર આપણું રાજ ના થયું હોય. આપણે રાજા બન્યા છે અનેક ક્ષેત્રોમાં. આખી પૃથ્વી પર જે ચલન ચાલતું ને એ ચલન ઉપર આપણી સહી હાલતી એવા આપણે થયા છીએ. ઇન્દ્રની ગાદીઓ પણ આપણે બહુ ભોગવી છે, મોટા મોટા દેવતાઓ પણ આપણે બહુ વખત થયા છે, પરંતુ આપણે નથી થયા એક અક્ષરધામના અનાદિ મુક્ત. બાકી બધું થઈ ચૂક્યા છે, માટે કટિબદ્ધ થઈએ કે આ જન્મે આવે ક્યાંય નહીં, અહીંથી સીધો જ જેમ કૂદકો મારીએ સીધું જ મહારાજના ચરણારવિંદમાં, બીજે ક્યાંય અટકવું નથી. અને એવો કૂદકો મરાવવામાં આપણને આમ જોરદાર પ્રેશર આપે ને એવા ગુરુજી બેઠા છે, પણ આપણે કૂદકો મારીને જવું હશે તો પ્રેશર હરખું કામ લાગશે. હવે પડી જાય પણ આપણે કૂદવું હોય આમ તો આમ જઈએ. એટલે અત્યારે ભાગ્યશાળી છીએ, એક દિવાળીના દિવસની અંદર આપણને આવો યોગ મળ્યો. વીરજીએ માતાને કીધું છે, માતા કે હું વિચારી લઉં, કાલે વિચારીને માતા કહેશે, પણ તમે જોજો મની બાની મની જેવી હમજન, દીકરો તો આવું કહે છે પર એક એક નહીં બે બે ત્રણ ત્રણ પ્રશ્નો તોલાશે, અને ત્યારે મની બાની હમજન આપણી વચ્ચે આવશે, આપણને એની અંદરથી બહુ મોટી પ્રેરણા આપે ને બહુ મોટી સમજણ આપે. આવતીકાલ દિવાળીનો દિવસ છે, આવતીકાલે મહારાજને અન્નકૂટ ધરાવાશે, અને મણીબા પણ પોતાનો અન્નકૂટ કેવો ભગવાનને ધરાવે છે એ આપણે આવતીકાલની સાંજની. અત્યારે કથાને વિરામ આપવા તરફ બે કડી જે પ્રથમ ગાઈ હતી એ ગાઈ અને કથાને વિરામ આપીશું. મોટા સંતનું દિવ્ય ચરિત્ર, મોટા સંતનું દિવ્ય ચરિત્ર, આપણા જીવન કરે છે પવિત્ર, આપણા જીવન
છે પવિત્ર માટે એની વાતો કરો નિત્ય માટે એની વાતો કરો નિત્ય જેથી પીઉડા માથાય પ્રીત જેથી પીઉડા માથાય પ્રીત મારે આસર મારો મારે આસરો પ્રભુ તમારો મારે આસરો પ્રભુ તમારો મારે આસરો પ્રભુ તમારો માટે હું મા તમે જ પ્રકાશો માટે હું મા તમે જ માટે હું મા તમે જ પ્રકાશો માટે હું મા તમે જ પ્રકાશો મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારે જાવું છે તમને ભેટી 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 ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મા વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કાર નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ